જો હવે આજે શું છે પહેલા તો કે ભાઈ અંતર્ગુણ અને બહિર્ગુણ બંને અરીસા આપણે જોયા, તો હવે બે ઘણી બધી અલગ અલગ ફિગર અહીં આપેલી છે, એ ફિગર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ ના દાખલા માટે. એમાં શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ કયું કિરણ કેવી રીતે આપાત થાય તો એનું પરાવર્તન કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. બરાબર, જો જોઈએ આ પહેલું તમે ફિગર ચેક કરો. બરાબર, એ અંતર્ગોળ અરીસા માટે છે, દેખાય પણ છે, લખ્યું પણ છે. એમાં તમારું પહેલું આપાત કિરણ આવી રીતે જાય છે. હવે કોમન સેન્સ છે, તમે જાતે વિચારો કે આવી રીતે હોય અને તમે કોઈ વસ્તુ અહીં અથડાવો તો આ રીતે નીચે જ આવે, સીધે સીધું હોત આ રીતે હોત તો શું થાય, અથડાઈને બિલકુલ એ દિશામાં પાછું આવે. એટલે તો કોમન સેન્સ છે. એટલો મતલબ કે અહીંથી આવી રીતે અથડાઈ અને આમ આવશે તો આ જે અથડાયા પછી જે કિરણ છે શેમાંથી પસાર થયું, તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. એટલે તમારે શું યાદ રાખવાનું, તમને થાય સર અમારે શું યાદ રાખવાનું, તો એવું યાદ રાખવાનું કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આપાત થાય છે તો એ અથડાઈને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય, આ યાદ રાખવાનું. બીજો ઓપ્શન જોઈએ અંતર્ગોળમાં. હવે અંતર્ગોળ અરીસો છે, આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈને જાય છે. હવે તમે તમારે જાતે વિચારો કે આવી રીતનો છે અને આવી રીતે અથડાય તો એ દિશામાં પાછું આવે, એનો મતલબ કે જો તમારું આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ અને અરીસાની સપાટીને અથડાઈને આવે તો એ જ દિશામાં પાછું આવે. એનો મતલબ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એકબીજા ઉપર જ છે. બરાબર, એનો મતલબ કે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમને કોઈ દાખલા કે એમસીક્યુમાં એવું આપ્યું હોય કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખા તો અથડાઈને એ જ રસ્તે પાછી જશે. ત્રીજો ઓપ્શન છે, ત્રીજા ઓપ્શનની અંદર જો આપણે જે પહેલી જે ફિગર હતી એમાં મુખ્ય અક્ષની ઉપર હતું, અહીં મુખ્ય અક્ષ નીચે તો કોઈ ફરક પડતો જ નથી. તમે મુખ્ય અક્ષને સમાંતર ઉપર લો અથવા મુખ્ય અક્ષને સમાંતર નીચે લો, કોઈ પણ કિરણ જો તમે આપાત કરો છો તો અથડાઈને હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય છે. જો આ જે આજના દિવસના ટોપિકમાં વારા શબ્દો પર વધારે ધ્યાન આપજો. બરાબર, કારણ કે બોલવામાં તમને બધું યાદ સમજણ ના પડે, પણ આ વિડીયો ફરી જોવાથી તમને ખબર વધારે પડશે. એટલે ફિલહાલ પત્તું ફેરવતા પહેલા આ ત્રણ કેસ અંતર્ગોળના હતા, હવે એ જ વસ્તુ બહિર્ગોળ માટે અલગ અલગ શેપમાં લઈએ. તો હવે તમને બધાને ખબર છે કે બહિર્ગોળમાં આ જે ભાગ છે ત્યાં આપાત કરવું પડે, અંદર તો સિલવડ કરેલું છે. એટલે પહેલો કેસ આ છે કે જેમાં અહીંથી કોઈ કિરણ આપાત કરે, તો તમે જાતે વિચારો કે આવું હોય અને આવી રીતે અથડાવો તો અથડાઈને આમ જ જવાનું છે. તો જે નેચરલ ફિગર બનતી હોય ને એ જ ફિગરો આપણે બનાવવાની હોય છે મોટે ભાગે. ધારો કે અહીંથી કોઈ કિરણ આપાત કર્યું તો અથડાઈ નામ જશે, અને અથડાઈ જ્યાં જાય ને એના પાછું રિવર્સ કરવાનું. તમારે ફરી હું બોલું છું, આવું બધું તમારે એમસીક્યુ દાખલા માટે હેલ્પ થશે શીખવા માટે, સોલ્વ કરવા માટે. અહીંથી જે કિરણ આપાત થયું અથડાઈને આમ ગયું, એનું તમે પાછળ એક્સટેન્ડ કરો ડોટ 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 કરી, તો જ્યાં મળે ને જ્યાં આ બિંદુ જ્યાં ડોટ ડોટ કરતા કરતા તમે આ મુખ્ય અક્ષની લાઈનને જ્યાં ક્રોસ કરો એ બિંદુ હંમેશા મુખ્ય કેન્દ્ર જ હોય. જ્યારે જ્યારે આવો કેસ હોય ત્યારે હો, જ્યારે તમારા મુખ્ય અક્ષની ઉપર સમાંતર કોઈ કિરણ આપાત કરો, આમાં એ જ છે ને મુખ્ય અક્ષની ઉપર સમાંતર કિરણ આપાત કર્યું હતું. બરાબર, આમાં પણ તમે મુખ્ય સમાંતર કોઈ કિરણ આપાત કરો તો અથડાઈને મળશે તો એની, જેમ કે અહીં શું થયું અથડાઈને નીચે આવ્યું તો આવી રીતે અહીં અથડાઈને એ જ દિશામાં જાય છે, પણ એની એક્ઝેક્ટ નથી આ રીતે જાય છે, પરંતુ મુખ્ય કેન્દ્ર તમારા રીતે એક્સટેન્ડ અરીસાની પાછળ એટલે અરીસાની બીજી બાજુ મળે. જ્યારે અહીં તમારું મુખ્ય કેન્દ્ર અરીસાની જે બાજુ પર કિરણ છે ત્યાં જ મળે, આ ફરક છે ખાલી. બરાબર, આ મુખ્ય કેન્દ્ર થશે. બીજો કેસ, બીજા કેસની અંદર જે આપણે મુખ્ય અક્ષે સમાંતર કિરણ આપાત કર્યું હતું એની જગ્યાએ આવી રીતે આપાત કરે છે, તો આવી રીતે આપાત કરે તો યાદ રાખજો એ આર અથડાઈને એ જ દિશામાં પાછું આવે, કોમન સેન્સ છે. એટલે આપાત કિરણ અને પરાવર્તન કિરણ બંને સેમ છે, મતલબ અથડાઈને એ જ જગ્યાએ પાછું આવશે. હા, પણ આવું ક્યારે થાય, તમને એવું થવું જોઈએ કે આવું ક્યારે, આ શબ્દ યાદ રાખજો મારો, કે જ્યારે બહિર્ગોળ અરીસામાં આપાત કિરણ અને એને દોરેલો સ્પર્શક, જે બિંદુએ તમારું આપાત કિરણ આપાત થાય એ બિંદુએ દોરેલો સ્પર્શક, આ સ્પર્શક છે, સ્પર્શક અને તમારું કિરણ વચ્ચે 90નો ખૂણો બનતો હોવો જોઈએ તો જ આવું શક્ય છે. બરાબર, ફરી એકવાર હું બોલું છું, આપાત કિરણ અને એ જ બિંદુએ દોરેલો સ્પર્શક વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને તો જ આ વસ્તુ શક્ય છે, બાકી શક્ય નથી. બરાબર,
અને ત્રીજો કેસ તો સેમ લોજિક, મતલબ કોઈ ફરક પડતો નથી, બરાબર, જેમાં ઉપરનો જોયો ને એવી જ રીતે નીચેમાં જાય છે, બરાબર. ચલો પત્તું ફેરવું છું, હજી આવી બધી ફિગરો આપણે સમજવાની છે. જો આ અંતર્ગોળ માટે છે, તો તમે અહીં જોઈ શકો છો શું ચેન્જ કર્યો, તો આ એરો પર ખાસ ધ્યાન રાખજો. હવે આપાત કિરણ છે ને એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીને મોકલ્યું. તમે જોઈ શકો છો કે જો મુખ્ય કેન્દ્રમાં પસાર થઈને આપાત કિરણ મોકલો તો અથડાઈને આમ જ જવાનું છે. તો આવી ફિગર જો આપાત કિરણ આમ હોય તો પણ મુખ્ય કેન્દ્રમાંથી નીકળે, અને મુખ્ય કેન્દ્રમાંથી તમે પસાર થઈને મોકલો તો આ જ જાય, એટલે બંને સેમ જ છે કે આવી રીતે આમ જાઓ અથવા આવી રીતે આમ જાઓ. બહિર્ગોળ માટે જોઈએ, બહિર્ગોળ માટે પણ સેમ એવું કર્યું કે આને આપાત કિરણ કર્યું તો એ પણ પેલાની જેમ ઊંધું જ થયું, મતલબ આ રીતે અથડાઈને જાઓ તો આમ જશે અને આમ લાવો તો પણ આમ જશે. જો હું ફરીથી ફિગર બતાવું, જો આવી રીતે હોય તો આમ જાય, બરાબર, અને જો તમારે આવી રીતે હોય તો પણ આમ જાય, એટલે જે ફિગર છે સેમ છે, ખાલી એરો બદલાતો, બીજું કંઈ બદલાતું નથી. ચલો એટલે હવે આપણે આ બધી ફિગરની વાત હતી, હવે થોડું દાખલા ઓરિએન્ટેડ અને એમસીક્યુ ઓરિએન્ટેડ વાત કરીએ, અલગ અલગ કેસ લઈએ. આ મોસ્ટ એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ સોલ્વ કરવા માટે, એ પછી ગુજકેટના હોય, બોર્ડની બોર્ડમાં પૂછાય, નીટમાં હોય કે જેડબલમાં. ચલો બધું અંતર્ગળ અરીસા માટે લઈશ. પહેલો કેસ છે, શું છે, તો વસ્તુ વક્રતા કેન્દ્રની પહેલાં હોય. અરીસું મેં તમને પહેલાં કીધેલું ગઈકાલના લેક્ચરમાં કે ભાઈ હંમેશા આપણે બહિર્ગોળનો ઉપયોગ ઓછો કરીએ છીએ, અંતર્ગોળનો જ ઉપયોગ કરીશ. પહેલો કેસ શું લીધો, તો વસ્તુ ક્યાં લેવાની કીધી, વક્રતા કેન્દ્રની પહેલાં, એટલે આ વક્રતા કેન્દ્ર છે એની પહેલાં ઓબ્જેક્ટ એટલે વસ્તુ અહીં લીધેલી છે, બરાબર. હવે તમારે આ વસ્તુ આનું સમજૂતી તમારા દાખલામાં ઉપયોગ કરવાની, દાખલામાં તમને ક્યારેય પણ જો એવું વાંચતા એવું આવે, દાખલો ગમે તેવો હોય, સીધો હોય કે ફેરવી ફેરવીને પૂછેલો હોય, એમાં તમારે ઓબ્ઝર્વ કરવાનું કે જો વસ્તુ તમારી વક્રતા કેન્દ્રની પહેલાં હોય તો તમારે આ વસ્તુ યાદ રાખવી પડે. શું જોઈએ, અહીંથી આ વસ્તુ છે, અહીંથી કિરણ આપાત થયું. હવે તમને એ તો આવડે જ મેં શીખવાડ્યું કે આવી રીતે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય, તો જો અથડાઈને ક્યાં ગયું, મુખ્ય કેન્દ્ર આવી ગયું, ક્લિયર. પછી બીજું, તમારે આવી ફિગર પણ કદાચ બનાવવી પડે તમારે જાતે એમસીક્યુ સોલ્વ કરવામાં, તો હું બીજો એક આઈડિયા બતાવું કે તમારે ઇમેજ શોધવાની ખબર હોય કે ભાઈ ઇમેજ કેવી રીતે શોધવી. તમને ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ વક્રતા કેન્દ્રથી 5 સેમી દૂર વસ્તુ મૂકેલી છે, એટલે તમને આટલું જ આપ્યું છે કે ભાઈ આ વક્રતા કેન્દ્ર ત્યાંથી 5 સેન્ટીમીટર દૂર આ વસ્તુ છે, તો ઇમેજ ક્યાં મળે. તો ઇમેજ મેળવવા માટે શું કરવાનું ખબર છે, એક કિરણ હંમેશા મુખ્ય અક્ષે સમાંતર પાસ કરવાનું. એટલે જો આ મુખ્ય અક્ષે સમાંતર આપણે પાસ કર્યું તો અથડાઈને શેમાંથી પસાર થયું, મુખ્ય કેન્દ્રમાંથી થયું. બીજું હંમેશા સીધે સીધું અહીંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરી દેવાનું. એટલે જો આ ડોટેડ લાઈન જુઓ, ડોટેડ લાઈન મુખ્ય કેન્દ્રમાં પસાર કર્યું તો અથડાઈને આમ જ જવાનું. તો જુઓ ફરી એકવાર, આ લાઈન અહીં એક્સટેન્ડ કરો દો છેક સુધી, અને ડોટેડ લાઈન જે પસાર કરી એ પણ આમ જવા દો, તો બંને જ્યાં મળે ને ત્યાં ઇમેજ મળે, આ જગ્યાએ ઇમેજ મળશે. એટલે ઇમેજ હંમેશા બે કિરણો જ્યાં ક્રોસ થતા હોય ત્યાં મળે. ક્રોસ એટલે કયા કિરણો, તો પરાવર્તિત થયેલા કિરણો, અથડાઈને પાછા આવેલા કિરણો જ્યાં ક્રોસ થાય ત્યાં તમને ઇમેજ મળે. એટલે જો અહીં તમે ડોટ કરી દો તો આટલો ભાગ જે છે ને આ પોર્શન, આ તમારી ઇમેજ છે. એટલે તમે જુઓ વસ્તુ ઉપર છે, ઇમેજ તમને નીચે મળી અને નાની મળી, તો આના પરથી એના 4 વસ્તુ લખાય. જુઓ શાંતિ, પ્રતિબિંબ માટે, પ્રતિબિંબ એટલે કે આ, બરાબર. ચલો પ્રતિબિંબ ક્યાં મળ્યું તમારે, તો શું કહેવાનું, તો કે ભાઈ પ્રતિબિંબ સી અને એફની વચ્ચે, સાચી વાત છે. હા તો જુઓ સી તમારો ક્યાં ગયો, આવી રહ્યો વક્રતા કેન્દ્ર, અને એફ તમારો એની વચ્ચે મળે તમને. હા વાસ્તવિક મળ્યું, યાદ રાખજો કે જે જ્યાં ઓબ્જેક્ટ હોય ને ત્યાં જ જો ઇમેજ મળે ને તો એ વાસ્તવિક જ હોય, પણ જો પેલી બાજુ હોય એટલે કે અરીસાની બીજી બાજુ હોય તો જ ઇમેજનરી હોય, અરીસાની આ જ બાજુ હોય જ્યાં વસ્તુ હોય ત્યાં જ મળે તો એ વાસ્તવિક હોય. બીજું ઉલટું કેમ, કારણ કે આ ઉપર તરફ છે અને આ નીચે છે, એટલા માટે ઉલટું, અને નાનું છે તો દેખાય જ છે, વસ્તુ કરતાની સાઇઝ કેટલી છે, આટલી જો માપીએ તો કેટલું છે, ઓછું આના કમ્પેરમાં, એટલે વસ્તુ કરતાં નાનું. એનો મતલબ કે આટલી વસ્તુ તમને પરફેક્ટલી ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ વસ્તુ વક્રતા કેન્દ્રની પહેલાં હોય તો ઇમેજ ક્યાં મળે, એ કેવી રીતે લાવવાની, એ ફિગર મેં તમને શીખવાડી કે હંમેશા એક
મુખ્ય સમાંતર કિરણ લઈ જવાનો અને એક બીજો ડાયરેક્ટ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવો. અને ઇમેજ તો જ્યાં મળે એ પ્રમાણે ચાર વસ્તુ હંમેશા લખવાની થાય. આગળ જઈએ છે, જોતા રહેજો, ધ્યાન રાખશો તો ખબર પડશે. વસ્તુ વક્રતા કેન્દ્ર પર રાખવામાં આવે, એવું ધીમે ધીમે વસ્તુને છે ને આપણે આ દિશામાં ખસેડીએ. પહેલા વક્રતા કેન્દ્રની પહેલા તો ખસેડી ખસેડીને આપણે વક્રતા કેન્દ્ર પર લાવી દઈએ તો શું થાય છે? ચલો એટલે વક્રતા કેન્દ્ર પર લાવે તો, જો મેં કીધું એમ વક્રતા કેન્દ્ર પર આ સપોઝ ઓબ્જેક્ટ, તો એક કિરણ સમાંતર આપાત કરો અથડાઈને જ્યાં પસાર થશે ત્યાં મુખ્ય કેન્દ્ર જોવે. બીજું તમે મુખ્ય કેન્દ્રમાંથી, મેં કીધું એમ કે બીજું કિરણ ડોટેડ વાળું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવાનું અથડાઈને જાય, એટલે આ અથડાઈને અહીં પહોંચ્યું અને આ પણ અથડાઈને અહીં પહોંચ્યું, બંને અહીં ભેગા થયા લોજિકલી પણ અને નેચરલી પણ. તો આ તમારી ઇમેજ થઈ ગઈ. આ શું થઈ ગયું? તમારી ઇમેજ. હવે તમે જોઈ શકો છો કે આ આની સાઈઝ આની સાઈઝ સરખી થઈ ગઈ. તો હજી આપણે પત્તું ફેરવ્યા વગર વિચારીએ તો તમને પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો વક્રતા કેન્દ્ર પર જ મળ્યું. એનો મતલબ શું થયો? કે જો વસ્તુ વક્રતા કેન્દ્ર પર મૂકો તો ઇમેજ પણ વક્રતા કેન્દ્ર પર જ મળે. વાસ્તવિક મળી, હા, કારણ કે આ બાજુ જ છે એટલે વાસ્તવિક છે. ઉલટી છે, હા, નીચે છે, ઉલટી છે. વસ્તુ કરતાં નાની છે, ના, વસ્તુ જેટલી જ છે. એટલે તમે જુઓ પત્તું ફેરવ્યા વગર ચારે ચાર વસ્તુ આપણે અહીંયા જ લખી ચૂક્યા, બરાબર. ચલો જોઈએ એકવાર, જો લખ્યું છે વક્રતા કેન્દ્ર પર વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેટલું છે, બરાબર. નેક્સ્ટ કેસ છે વસ્તુ સી અને એફ. હજી વસ્તુને આપણે આગળ જવા દઈએ, એટલે વક્રતા કેન્દ્રથી આગળ જવા દઈએ તો ઓબ્જેક્ટ અહીં આવી ગયો સી અને એફની વચ્ચે. તો એ શું? એ જ વસ્તુ મેં કીધું એમ જ કે ભાઈ મુખ્ય અક્ષે સમાંતર કિરણ આપાત કર્યું, અથડાઈને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છેક સુધી લઈ જાઓ, પછી બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર કરો, અથડાઈને આમ આવશે એટલે અહીં મળશે તમને ઇમેજ. જોઈને તમે કહી શકો છો કે ભાઈ ઇમેજ ક્યાં મળી? તો ભાઈ વાસ્તવિક તો છે જ, પણ સીની પહેલાં મળી, ઉલટી મળી અને વસ્તુ કરતાં મોટી મળી, બરાબર. આઈ હોપ કે તમને બધાને ખબર પડતી હશે. હવે નેક્સ્ટ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જો આ ઓબ્જેક્ટને ખસેડતા ખસેડતા મુખ્ય કેન્દ્ર પર જ લાવી દઈએ ચોથા કેસમાં, તો જો જો વસ્તુ એફ પર હોય ને તો પ્રતિબિંબ અનંત અંતરે પણ. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે જ્યારે પણ વસ્તુ એફ પર હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે મળે. અને વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ પર મળે. આ બંને એકબીજા પર રિલેટેડ છે. વસ્તુ એફ પર હોય તો પ્રતિબિંબ અનંત અંતરે મળે, અને વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ પર મળે. એટલે આ વસ્તુ ખાસ અને ખાસ તમે મોસ્ટ આઈએમપી ધ્યાન રાખજો. જો નેક્સ્ટ પાંચમો કેસ, વસ્તુ એફ અને પી ની વચ્ચે હોય, એટલે હજી આગળ જવા દઈએ. વસ્તુ હવે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂક્યો. આ કેસ સૌથી અલગ અને વિચિત્ર છે, ખાસ ધ્યાનમાં રાખવાનો. જો મેં કીધું એમ કે ભાઈ આ વસ્તુ છે સમાંતર કિરણ આપાત કર્યું, એટલે આ બધી વસ્તુ અહીં મળી મુખ્ય કેન્દ્ર. હવે અહીં બધા નિયમો એવા લાગુ પડતા નથી. આ એકમાત્ર કેસ છે જે તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે મુખ્ય કેન્દ્રથી આગળ નીકળી જાય ને વસ્તુ, એટલે ઇમેજ પેલી બાજુ મળશે, અરીસાની પેલી બાજુ. એટલે પહેલી વાર એવું બનશે કે આપણે દર વખતે જે વાસ્તવિક શબ્દ લખતા હતા ને એ હવે અહીં નહીં આવે. એ કેવી રીતે ડ્રો કરવાનું એ બતાવો. જુઓ, સૌથી પહેલાં તો અહીંથી અથડાવાનું, એટલે આમ લઈ જવાનું, એટલે અહીં એફ. પછી આને પાછળ એક્સટેન્ડ કરવાનું, એટલે પાછળ એક્સટેન્ડ કરશો એટલે આમ છેક સુધી જવા દો. બીજું, તમને એફ ખબર હોય તો વક્રતા કેન્દ્ર તો તમને ખબર જ હોય, એ વક્રતા કેન્દ્ર પરથી એક લાઈન ડ્રો કરવાની જે આને ટચ થવી જોઈએ આ બાજુ. તો ટચ કરતાં કરતાં આગળ એક્સટેન્ડ જવા દો, અને આ કિરણ એટલે આ એક કિરણ અને આ એક્સટેન્ડ કરો, બંને જ્યાં મળે ત્યાં તમને ઇમેજ મળે, એટલે આ તમારી ઇમેજ થશે. એટલે વસ્તુ કરતાં મોટી ઇમેજ મળી, વાસ્તવિક નથી, ઇમેજનરી કહેવાય, કાલ્પનિક કહેવાય, કારણ કે આની પેલી બાજુ છે, બરાબર. તો જો લખ્યું છે અરીસાની પાછળ કાલ્પનિક, સીધું ઉપર જ મળે છે એટલે સીધું, વસ્તુ કરતાં મોટું. એટલે છેલ્લો કેસ એકદમ અલગ છે, બાકી બધા કેસ એઝ ઇટ ઇઝ જ છે, બરાબર. આઈ હોપ તમને ખબર પડી હશે.